अंबालाल पटेले आंगे आगाही करी छे। अलनीनो नी असर थी भारत नी आसपास दरियो वधु ठंडो रहेशे। 3 डिसेम्बर थी राज्य में ठंडी नो केर वर्तावानी शुरुआत थी जशे। 22 डिसेम्बर थी ठंडी नो प्रकोप वधशे। आ वर्षे शियाळो लांबो रहेवानी अंबालाल पटेले आगाही करी छे। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની સવાર સૌ કોઈ રાહ જોતા હોય છે, કારણ કે આ જ સમય હોય છે જ્યારે આરોગ્યની જાળવણી પણ ખૂબ સારી રીતે કરી શકાય છે, મોસમ પણ ખૂબ સારું હોય છે। એવામાં આ વખતે શક્યતા એવી છે કે ગુજરાતમાં શિયાળો વધુ પડી શકે તે પ્રકારની શક્યતા, વધુ ઠંડી પડી શકે તે પ્રકારની શક્યતા। આ આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એમની પાસેથી જાણીશું કે આ વખતે શિયાળો કેવો રહેવાનો છે। આપ જણાવો કેવો શિયાળો રહેશે? લાનીનોની અસર વર્તાઈ રહી છે, તેના તજજ્ઞો મારફતે આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટમાં કરવામાં આવી હતી, લાજનીનો ન બન્યો। સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી, લાજનીનો ન બન્યો। ઓક્ટોબરમાં હજુ કેટલાક તજજ્ઞોના મતે કરાય છે, પરંતુ આ લાજનીનો ક્યારે બનશે તે કહી શકાય તેમ નથી। આમ છતાં લાજનીનો મોડો બનવાની શક્યતા છે, અને લાજનીનોના અસરના કારણે સમુદ્રનું જે પાણી જળ છે એ કંઈક ઠંડુ રહેવાની શક્યતા રહેતી હોય છે, જેના કારણે દેશ સહિત રાજ્યના ભાગોમાં આ વખતે ઠંડી વહેલી આવવાની શક્યતા રહેશે અને શિયાળો ઠંડો જવાની શક્યતા રહેશે, જેમાં લગભગ 3 ડિસેમ્બરથી જ ઠંડી પડશે। 22 ડિસેમ્બર પછી આકરી ઠંડી પડશે, પોષ માસ આકરો રહેશે, અને આ વખતે ઉપરાંત લાનીના કારણે એક પછી એક પશ્ચિમી વિક્ષોભ પણ વધારે આવશે। પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા પણ વધુ થવાની શક્યતા રહેશે। જી બિલકુલ, ચોમાસાની વિદાય જેવી રીતે લાંબી થઈ એવી રીતે શું શિયાળો પણ લાંબો ચાલશે? ચોમાસાની વિદાય મોડી થઈ ન કહી શકાય, હસ્ત નક્ષત્રમાં ચોખ્ખો ભૂલ થાય એટલે ચોમાસાની વિદાય થઈ શકે, પણ આમ છતાં વરસાદ ચાલુ રહેતો હશે ઓક્ટોબરમાં, એટલે લગભગ 27 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર વચ્ચે ચોખ્ખો ભૂલ થશે, એ વખતે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ચોમાસાની વિદાય ગણી શકાય છે। જી બિલકુલ, તો આ વખતે ચોમાસાની વિદાય પણ ગુજરાતમાંથી લેટ થશે અને આ સાથે સાથે શિયાળો વહેલો આવશે અને શિયાળાની ઠંડીની અસર પણ વધારે વર્તાશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, 24 કલાક અમદાવાદ।